ઓફ વડોદરા ડભોઈ બીઆરસી ભવન ખાતે નિષ્ણાંત તબીબોની હાજરીમાં અસેસમેન્ટ કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં 250 જેટલા બાળકોનું અસેસમેન્ટ કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોને કેટેગરીના આધારે વિકલાંગ સાધનોનું વિતરણ કરવામાં આવશે. ડભોઈ, શિનોર અને કરજણમાં વસતા શારીરિક ખોડ ખાપણ ધરાવતા દિવ્યાંગ બાળકોને દર વર્ષે સમગ્ર શિક્ષા વડોદરા દ્વારા સાધનોની સહાય આપવામાં આવતી રહી છે, જેનું સંધાને ડભોઈ સ્પેશિયલ એજ્યુકેટર નીતાબેન નાયર, ધર્મિષ્ઠા કડિયા, ખુશ્બુ મેકવાન, વિશાલ શીતોડે, જિગ્નેશ નિચરતા, તારા રાઠવા સહિત ડભોઈ બીઆરસી કોઓર્ડિનેટર ભરતભાઈ દરજીની હાજરીમાં અસેસમેન્ટ હાથ ધરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કરજણના કિયોર પરમાર, અનુરાગ શર્મા તેમજ શિનોરના નવીનભાઈ પટેલ દિવ્યાંગ બાળકો અને વાલીઓ સાથે હાજર રહ્યા હતા. 250 ઉપરાંત બાળકોનું અસેસમેન્ટ હાથ ધરવામાં આવ્યું તો આગામી સમયમાં બાળકોને કેટેગરી મુજબ કીટનું પણ વિતરણ કરવામાં આવનાર છે. બાળકો કેમ્પમાં હાજર રહી શકે તે માટે વાલીઓના ખાતામાં આવવા જવાનું ભાડું તેમજ ચા નાસ્તાનો ખર્ચ પણ સમગ્ર શિક્ષા વિભાગ દ્વારા આપવામાં આવ્યો હતો. તો એલએમકોના નિષ્ણાંત તબીબો દ્વારા તમામ બાળકોનું અસેસમેન્ટ કરવામાં આવ્યું હતું. આજ રોજ ડભોઈ બીઆરસી મુકામે કરજણ, શિનોર અને ડભોઈ તાલુકાના ઓએચ, એચઆઈ, એમઆર જેવી જુદી જુદી કેટેગરી ધરાવતા બાળકોનો એસેસમેન્ટ કેમ્પ રાખવામાં આવ્યો, જેમાં અંદાજિત 3-3 તાલુકામાંથી 250 જેટલા દિવ્યાંગ બાળકો અને એમના વાલીઓ આજરોજ હાજર રહેવાના છે. સાથે સાથે એ બાળકોને એલિમકો કંપની અને સમગ્ર શિક્ષા ગાંધીનગર અને સમગ્ર શિક્ષા વડોદરાના સહયોગથી જે બાળકો હાજર રહેવાના છે તે તમામ બાળકોનું એસેસમેન્ટ કરવામાં આવશે. એસેસમેન્ટના ધ્યાને જે બાળકોને જુદા જુદા, જેમ કે એચઆઈ બાળક હોય તો એને હિયરિંગ એડ્સ, ઓએચ બાળક હોય તો એને વ્હીલચેર છે કે કેલિપર્સ છે, એસેસમેન્ટ દરમિયાન જે બાળકોને ધ્યાને આવ્યું છે એ બાળકોને એ સાધનોનો લાભ આજ રોજ કન્ફર્મ થયા બાદ આગામી સમયમાં એ બાળકોને એલિમકો કંપની દ્વારા જે સાધનો તૈયાર થશે એ બાળકોને આપવામાં આવશે. આજરોજ બીઆરસી ડભોઈ મુકામે જે વાલીઓ અને બાળકો હાજર રહેનાર છે તેમને ચા નાસ્તો અને આવવા જવાનું ભાડું પણ સમગ્ર શિક્ષા કચેરી દ્વારા ડીબીટી એટલે કે ડાયરેક્ટ એમના બેંકના ખાતામાં જમા કરવામાં આવ્યું છે. સાથે સાથે આજે ડભોઈ, શિનોર અને કરજણના 3-3 તાલુકાના સ્પેશિયલ એજ્યુકેટર કે જેઓ સ્પેશિયલ આ દિવ્યાંગ બાળકો માટે જ કામ કરે છે તે તમામની મહેનતને આધારે આજરોજ ખૂબ સારા માહોલમાં દિવ્યાંગ બાળકોનો એસેસમેન્ટ કેમ્પ યોજાઈ રહ્યો છે. એ બદલ 3-3 તાલુકાના સ્પેશિયલ એજ્યુકેટરને પણ અભિનંદન, અને મહત્તમ બાળકો હાજર રહ્યા, એમના પ્રયત્નો થકી હાજર રહ્યા છે એ એક ખૂબ સારી બાબત છે. ધન્યવાદ.